તો ભાઈ અત્યારે મારા તમને એક જોરદાર વાત શેર કરવી હતી. એમાં છે એવું કે હું ખરેખર આમ વિચારમાં પડી ગયો અત્યારે કે ભાઈ આ ખરેખર મારી એરે એકના એરે થાય કે તમારી એરે થાય. મારે આનો વ્લોગ નહોતો બનાવવો પણ બનાવવો જરૂરી પડ્યો. એનું કારણ એવું છે કે હું કોઈ પણ જગ્યાએ જાઉં ને આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કે ફરવાઈ ગયો હોય બરાબર છે તો એક જ સિરિયલ જે 10 થી 10:30 ચાલતી હોય બધાના ઘરમાં બરાબર છે. કદાચ તમને ટાઈમ સાંભળીને ખબર પડી ગઈ છે કે કઈ સિરિયલની વાત કરું છું હું. અનુપમા. અનુપમા પાછળ તો ભાઈ એવા ગાંડા છે લોકો. એમાં મારી મમ્મીને મારા બાના એજના તો એવા ગાંડા છે. વાત જવા દો. હું કોઈ પણ જગ્યાએ જાઉં કદાચ મારા ઘરે હોય મારા બા દાદા કદાચ મારા સસરાના ઘરે મારા પૂજાના ઘરે બરાબર છે એ બા હતા ત્યારે એ જોતા એ તો રોવા માંડતા. એના મમ્મી આમ 10 નો ટકોરો થાય ને એટલે આમ ફટ કરતું ટીવી ચાલુ થઈ જાય ને હા 10 બંધ બરાબર છે. અને અહીંયા મારા ફઈના ઘરે અત્યારે હું છું. મારા ફઈના ઘરે તો એક એપિસોડ મિસ નથી થયો પહેલેથી લઈને અત્યાર સુધી એક એપિસોડ નહીં. એમ પૂછો ને કે ટકોરો મારો ને ખાલી એમ પૂછો ને કે અનુપમાં શું હાલે એટલે બધું તમને કહી દઈ. અને હું આમ વિચારમાં પડી ગયો હાડો કે બધાના ઘરમાં આવું હોય હું જ્યાં જાઉં ને બધે આવું હોય. અને અત્યારે હું તમને એક સીન બતાવું બહાર બરાબર છે. મારા ફઈના ઘરે બધા અત્યારે જમવા માટે બેઠા અને બધાને સિરિયલ જોયા વગર હાલતું નથી. ઢાસા બધાને આમ છે અને આમ ખાય અમુકને તો અહીંયા વયું જાય એમ. અરે મેં કીધું ભાઈ હું છે આટલું તો અનુપમામાં બરાબર છે. તમને કદાચ આવું ફીલ થયું હશે કોઈક વાર એ ઘરમાં રોવા માંડે હાળા અનુપમા જોતા જોતા રોવા માંડે. હું બહાર જાઉં હું તમને બતાવું છું. તો અહીંયા તમે જોવું જોતે જમતા જમતા ભાઈ બધાને અનુપમા જોવી છે બરાબર છે. અનુપમા વગર તો ખાવાનું ગળે નથી ઉતરતું લાગતું આ બધાનું મને એવું છે. કારણ કે બધાના ઘરમાં આજ ચાલુ હોય 10 વાગે આજ તો થોડું મોડું થઈ ગયું. બાકી તમે બધા ટોટલો ઓરીને બેસી ગયા હોય અહીંયા સોફા ઉપર બરાબર છે. અત્યારે બધા જમે છે. હા એ જમતા જમતા જોવે બોલો. ખરેખર અત્યારે બધાનું જમવાનું પૂરું થઈ ગયું છે ને સિરિયલ પણ જોવાઈ ગઈ છે. પણ મારે અત્યારે એ બધા પાસેથી જાણવું છે કે આ સિરિયલ આટલી બધી જોવાય છે કેમ નહીં. અરે અનુપમા બહુ મસ્ત સિરિયલ આવે છે. એટલે હવે જોશો ને તો વધારે મજા આવશે. યંગસ્ટર ને પણ ગમશે સિરિયલ જોવી. તારે કુવાને હું બે જોતા જોઈએ. ઘણી વાર હું તો રિપીટ જોઈ લો. મને જે એપિસોડ ગમ્યો હોય ને ક્યારેક હોસ્ટેલ માં જોઈ લો, ક્યારેક નવરી હોય તો ટીવી માં પણ જોઈ લો. બીજી વાર રિપીટ થતો હોય ત્યારે હું એવું કરું. મને પણ બહુ જ ગમે. હું મારે હાલતા ચાલતા જોઈ લઉં. અનુપમા ચાલુ હોય પણ મારે આમ એટલો ટાઈમ ન હોય પણ મારે હાલતા ચાલતા હું અનુપમા તો જોઈ જ લઉં. કારણ કે બહુ મસ્ત સિરિયલ આવે અને ઘરે ઘરે 10 થી 10:30 ટીવી ની સામે જ હોય બધી લેડીઝો. અને અત્યારે જે નવા કેરેક્ટર આવ્યા છે ને જોવાની પણ બહુ મજા આવે. કૃષ્ણા વાળો એપિસોડ છે ને અનુપમા કૃષ્ણાને વિનંતી કરતી હોય રડતા રડતા કે કૃષ્ણા મને મદદ કરો મારી દીકરીને હારે મને મેળવી દો. 14 તારીખ વાળો એપિસોડ તારા વ્યુઅર્સને બધાને કટકો એક બતાવજે. તો એ આખા એપિસોડમાંથી જે પાવરફુલ પાર્ટ છે ને એ કટ કરીને હું તમને બતાવું છું બરાબર છે. તમે લોકો એ જુઓ હુંય જોઉં કે ભાઈ એવો તો એ નૈના ભાઈ જે કટકો કીધો એ કટકામાં છે હું. જીવન કે લડાઈ લડતે લડતે થક ગયું. હમ તો હર બક્સ કે સાથી હૈ રે ફિર મેરે સાથ ક્યું નહીં હૈ કાના જી. આપકો આના હોગા ઓર મુજે મેરી બેટી તક પહોંચાના હોગા. मुझे मेरी बेटी तक पहुंचाना होगा कान्हा जी. जीवन में हर लड़ाई हारी हूँ. ये ममता का युद्ध मुझे मत हारने दीजिए. मत हारने दीजिए कान्हा जी. मेरी बेटी से मिलवा दीजिए कान्हा जी. Thank you.
कोई न जाने कैसे मिलेंगे एक नदी के ये तीन किनारे। अनुपमा सोमवार से रविवार रात 10 बजे स्टार प्लस और डिज्नी प्लस हॉटस्टार पर। तो गाइज आपने जो नैना भाई 14 तारीख वालों एपिसोड कीधो तो एपिसोड आपने जोई लीधो है और एपिसोड खरेखर मने लाग्यू के भाई नहीं खरेखर जोरदार एपिसोड छे। खरेखर एक्टिंग वाइज पण बहु सारो लाग्यो। मैं अनुपमा जनरली हूँ जोतो होउं छुं के घर में चालती होय त्यारे, पण हूँ क्यारे एम नजर नाखीने ना जोउं के अच्छा आजे शुं आवे छे। पण आ जे एपिसोड हतो त्यारथी मने एवुं लाग्यु के नहीं भाई कंईक जोवा जेवुं आवी रह्युं छे हवेथी। यस मारा घरे तो कायमी चालू होय ने मारा दादा छे ने ए तो कायमी जोवा माटे बेही ज जाय एम, जयमा भाई उपर होय ज जाय ई लोको मारा बान दादा અને ડાયરેક્ટ ટીવી ચાલુ કરી દે અને ટીવી એટલું ફાસ્ટ રાખે હે નીચે સુધી અનુપમા નો અવાજ આવતો હોય, નીચે સુધી અનુપમા જ સંભળાતી હોય એમ। અમદાવાદ પૂજા, પૂજાના મમ્મી ને પૂજાના બા ત્રણેય જોવે તો કેવું થયું કે હમણાં વચ્ચે છે ને અનુપમા નું કંઈક રોવા વાળો કંઈક સીન આવતો હશે તો બા રોતા હતા બરાબર છે। પૂજાના બા તો અત્યારે નથી અયાદીમાં બટ ત્યારે બા રોતા હતા એટલે મેં બાને કીધું, મેં કીધું બા આ શું છે, મેં કીધું કે જપી જાવી કે તમને ન ખબર પડે, મેં કીધું હાય હાય બોલી અનુપમા રોવે તો આ રોવે, અનુપમા હશે તો આ હશે એવું વળી તો કેવું। હા સાહેબ ઘણી વખત એવા સીન આવ્યા હોય કરુણતા વાળા તો આપણને આંખમાં પાણી આવી જ જાય હે। હા અનુપમા ના ઘર સંસાર ની સાથે આપણે પણ વણાયેલા હોય એવા લાગીએ આપણે કે આપણી સાથે પણ એવું બનતું હોય ક્યારેક। અને એનો જયારે ઘર સંસાર હસતો હોય તૂટતો હોય ત્યારે આપણે એની આપણે પણ ફીલ કરીએ એવું કે આપણી સાથે પણ ક્યારેક આવું બની શકે, અથવા તો બન્યું છે બની પણ હકે અને બન્યું પણ હોય, ઘણી વસ્તુ બની પણ હોય આપણી સાથે। તો આ બધાએ કીધું એ રીતે કે આવી જ અનુપમાની કહાની ને અમે તો પહેલેથી જોયું નથી પણ 14 તારીખથી જે એપિસોડ આવી રહ્યા છે બરાબર છે ત્યારથી મને એવું લાગ્યું કે ભાઈ આ જે એપિસોડ મેં જોયો એના પછી મારે પણ જોવાની ઈચ્છા થાય છે કે આગળ હવે કેવું કેવું થાય છે, કૃષ્ણ ભગવાન એની કેવી રીતે મદદ કરે છે। મેં તમને જે કટકો બતાવ્યો બરાબર છે એ તો એના પછી શું થશે મારે જોવું પડશે, અને જો તમારે જોવું હોય તો તમે લોકો ડિઝની પ્લસ હોટસ્ટાર અને સ્ટાર પ્લસ ઉપર આવે છે 10 વાગ્યે તો તમે લોકો પણ જોઈ શકો છો, અને મેં તમને જે બતાવ્યો એનો ફૂલ કટકો ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર અવેલેબલ છે તો તમે લોકો જોઈ શકો છો ત્યાં જઈને પણ। બસ મને મારો પ્રશ્નનો જવાબ મળી ગયો છે, અને હું બીજી વાત એ કહેતો હતો કે હવે હું જેમ જેમ એપિસોડ જોઈશ ને થોડા ઘણા તો એ હું કહેતો જઈશ કે આવી આવી રીતનું થયું છે અને તમને પણ ખબર પડે કે ભાઈ નહીં આવું આવું હોય છે બરાબર છે। તો કંઈ નહીં મળીએ પછી।